ગુજરાતના મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભારીબેન દવે કેન્દ્રીય નીતિ આયોગના પેરામીટર્સ મુજબ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનલ ઇન્ડિકેટર્સની પરામર્શનની બેઠકને સંબોધતા જિલ્લાના તૈયાર કરાયેલા એક્શન પ્લાન મુજબ નિષ્ઠાપૂર્વકના પ્રયાસો થકી આગામી એક વર્ષમાં લક્ષિત પરિણામ હાંસલ કરી શકાશે, બલકે શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લો સર્વશ્રેષ્ઠ જિલ્લો તરીકે ઉભરી શકશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા સંદર્ભે કેન્દ્રીય કોલ મંત્રાલયના અધિક સચિવ અને અત્રેના પ્રભારી સચિવ આરપી ગુપ્તા, ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનૈના તોમર, પ્રાથમિક શિક્ષણ નિયામક એમઆઈ જોશી, શાળાઓની કચેરીના નિયામક જેડી દેસાઈ, જીસીઈઆરટીના નિયામક ટીએસ જોશી, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રી આરએસ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જિન્સી વિલિયમ, પૂર્વ મંત્રી શબદ શરણભાઈ તડવી, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલ ઉક્ત બેઠકને સંબોધતા રાજ્યમંત્રી શ્રીમતી દવેએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નીતિ આયોગનો અહેવાલ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા અને દાહોદ જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા આ દિશામાં ઝડપથી જરૂરી કાર્યવાહી હાથ ધરાય તે માટે આજની બેઠકનો નિર્ણય ખૂબ જ ટૂંકા ગાળામાં લઈને આગળ વધવાની કટિબદ્ધતા દર્શાવી છે. ત્યારે મેરિટના આધારે પસંદગી પામેલા શિક્ષકોની ખૂબ જ મોટી જવાબદારી રહેલી હોવાનું જણાવ્યું હતું. આપણે નાના હતા ત્યારે આપણે ગુરુજન કહેતા હતા, ગુરુ તરીકે જેને માન આપતા હતા, જેને સન્માન આપતા હતા, એ ગુરુ આજે માસ્તર બની ગયો છે. આપણે આપણી કિંમત ઘટાડી દીધી છે. આ કિંમત વધારવાની તાકાત તમારામાં છે. તમે તમારા બાળકોમાં, તમારા વાલીઓમાં, તમારા ગુરુજનોનું સ્થાન પ્રાપ્ત કરી શકશો જો તમે તમારી હેસિયત અથવા તો તમારી જે તમારી આવડત છે ને એનું સંપૂર્ણ તમે બાળકોમાં આપી દેશો. તમારામાં તાકાત છે એનો ઉપયોગ કરવા માટે આપી કરો. તો આપણે આપણા જીવનની અંદર એવા એવા શિક્ષક બનીએ કે આપણું બાળક હંમેશા આપણને યાદ કરે, ગામમાં આવે ત્યારે આપણને પહેલા મળવા આવે અને પછી પરિવારને મળવા જાય, એવી આપણી એક જો ઇમેજ ઊભી કરીએ. આ નર્મદા જિલ્લાને આ એક એસ્પિરેશન જિલ્લા તરીકે જે છે એમાંથી બહાર લાવવા માટે જેને આપણે બધા લાગી પડશું તો મને વિશ્વાસ છે કે કદાચ સર્વશ્રેષ્ઠ જિલ્લા તરીકે પણ નર્મદા જિલ્લો આવી જાય, એવું બન્યું. આવું કરવા માટે આપણે સાથે